ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો કે કોઈ ધારાસભ્યો સીએમ વિજય રૂપાણી કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત નહીં કરે. જો મત વિસ્તારની સમસ્યાને લઈને મળવાનું થશે તો કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે મળશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પાણી પુરવઠા પ્રધાનને કરી રજૂઆત. માલપુર તાલુકા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી તો સરકાર દ્વારા માત્ર તેમના મળતિયાઓને જ મદદ કરાતી હોવાના આક્ષેપ સાથે પાણીની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ટેન્કરની વ્યવસ્થા ઊભી કરવા કરી માંગ. ભુજની અદાણી કોલેજમાં 500 જેટલા તાલીમી તબીબો હડતાલ પર ઉતર્યા છે. મળતી માહિતી પ્રમાણે સ્ટાઇપન્ડ મામલે અન્યાય પર ઉતર્યા છે. એટલું જ નહીં, આખરે તાલીમી ડોક્ટર્સે કહ્યું કે અન્ય સરકારી કોલેજમાં 13,000 સ્ટાઇપન્ડ ચૂકવાય છે, જ્યારે ભુજની અદાણી મેડિકલ કોલેજમાં માત્ર 4,000 જ સ્ટાઇપન્ડ મળી રહ્યું છે. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોએ જાતે જ કેનાલ પરના ગેરકાયદે કનેક્શન હટાવવાની શરૂ કરી છે કામગીરી. મુખ્ય કેનાલમાંથી પાણી ખેંચતા નર્મદા વિભાગના અધિકારીઓ કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોએ જાતે જ કનેક્શન હટાવ્યા છે. બનાસકાંઠામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા રેલી યોજાય. લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે લોકોને વીજ કરંટ અને તૂટેલા વીજ તારથી તકેદારી રાખવાનો સંદેશ અપાયો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદ અંગે તારણ કરાયું હતું. તેમાં ચાલુ વર્ષે 12-13 આની વરસાદ રહેશે અને જૂન મહિનાના બીજાથી ત્રીજા અઠવાડિયામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં વરસાદ વિદાય લેશે તેવી આગાહી કરાઈ. રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીથી છે પરેશાન, ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમી વધી શકે છે. અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે, જોકે 2 દિવસ બાદ ગરમીમાં ઘટાડો થઈ શકે છે. સુરેન્દ્રનગરના રાણાઘાટ ગામ પાસે મોટી સંખ્યામાં ઘેટાના મોતની ઘટના આવી છે. સામે અંદાજે 80થી વધુ ઘેટાના અચાનક જ મૃત્યુ થયા છે, જેથી મામલતદાર સહિત પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ગરમીથી ઘેટાના મોત થયાનું હાલ પ્રાથમિક તારણ છે, જોકે પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ બહાર આવી શકશે. નવસારી ઇટાળવા ગામે બાંધકામ કરતી વખતે દિવાલ ધસી પડતા 3 મજૂર દટાઈ ગયા, કે જેમાં 2 મજૂરના મૃત્યુ નિપજ્યા, જ્યારે 1 ઘાયલ મજૂરને હોસ્પિટલમાં ખસેડાયો છે. વેરાવળ રેન્જ વન વિભાગે ચોરવાડથી કોડીનાર સુધી સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના પરબ બનાવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને ધ્યાનમાં રાખતા 40 કિલોમીટરના અંતરમાં 8 જેટલા પાણીના પોઈન્ટ બનાવ્યા છે, જેમાં અઠવાડિયે પાણીના ટેન્કરથી પાણી ભરાશે. તો ગાંધીનગરમાં મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના પત્ની સચિવાલય પહોંચ્યા હતા. તેમણે અગાઉ કરેલી રજૂઆતના 15 દિવસ બાદ ફરીથી રજૂઆત કરવા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા 15 દિવસમાં તપાસ કરવાની ખાતરી અપાઈ હતી, જોકે કોઈ પોલીસ પાસેથી જવાબ ન મળતા મૃતક પીએસઆઈના પત્ની ગૃહપ્રધાનને મળવા પહોંચ્યા હતા. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાઈડમાં ફસાવાના મુદ્દે એફએસએલની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. ટાવર રાઈડના સ્કેચ બનાવી ખામીઓ અને ઘટના બનવા અંગે તપાસ હાથ ધરાય છે. એફએસએલના રિપોર્ટના આધારે ગુનો નોંધવામાં આવશે. જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ ન અપાય ત્યાં સુધી તમામ રાઈડ બંધ રાખવા આદેશ અપાયો છે. સુરતમાં યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી. સચિન સુડા સેક્ટરમાં અજાણ્યા શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો, કે જેમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો યુવક પર હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામે યુવકને ઝાડ સાથે બાંધીને મારતો હોવાનો વિડીયો વાયરલ થયો. અંગત અદાવતમાં યુવકને માર માર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. તો ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. યુવકને માર મારનાર બુટલેગર અને માથાભારે તત્વો હોવાની માહિતી મળી છે. સુરતના પલસાણાના ચલથાણ ગામમાં પાણી પીવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં 2 ઈસમોએ એક દુકાનદાર પર હુમલો કરી દીધો, જે કેસમાં આખરે હોસ્પિટલમાં દુકાનદારનું મૃત્યુ થયું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલી ફતેવાડી કેન્ડાલમાંથી કોથળામાંથી મળેલી લાશના કેસમાં મોહમ્મદ ઉજેબીર નામના આરોપીની ધરપકડ થઈ. અન્ય 2 આરોપી ફરાર છે. માત્ર 6,000 રૂપિયાની લેતી દેતીમાં 3 શખ્સો યુવકની હત્યા કરી નાખી.